ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને ફ્રેન્ડ્સ? ગયા અંકમાં આપણે પાર્ટ 3 મહેનતનો રોટલો એને લગતું એક સરસ મજાનું એનિમેશન જોયું હતું. ત્યારબાદ આપણે શ્રવણની રમત રમ્યા હતા, તો તમને બધાને યાદ છે ને? બરાબર. તો ફ્રેન્ડ્સ, આજે આપણે પાર્ટ 3 મહેનતનો રોટલો તેનું વાંચન કરીશું અને ત્યારબાદ સમજૂતી મેળવીશું. તો તમે બધા ધ્યાનપૂર્વક જુઓ અને સાંભળો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કાશી નામનું એક નગર હતું અને એમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. ફ્રેન્ડ્સ, આપણે ઘણીવાર જોયું હશે કે ક્યારેક આપણે રસ્તા ઉપરથી પસાર થતા હોય અને કોઈ વ્યક્તિનો મોબાઈલ કે પર્સ ભૂલથી પડી જાય છે અને એ આપણને મળે છે, તો આપણે આ વસ્તુ પાછી આપી દઈએ છીએ કે આપણી પાસે જ રાખી લઈએ છીએ? હા, આપણે એ વસ્તુ પાછી આપી દઈએ છીએ, બરાબર ને? તો એને કહેવાય પ્રામાણિક. તો જે આ મોચી હતો તે આવો જ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એકવાર એક સાધુ મોચીની દુકાને આવે છે અને તેને મોચી ભગત કહીને બોલાવે છે. એ પગરખા લેવા માંગતા હોય છે, તેથી તેની કિંમત પૂછે છે. ફ્રેન્ડ્સ, તમારી પાસે પગરખા છે ને? હા, તમે પગરખા પગમાં પહેરો છો ને? બરાબર. તો આ સાધુ મહારાજે પણ નવા પગરખા લેવા હોય છે. મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ, મોચી પાસે સીવેલા તૈયાર પગરખા હોતા નથી. સાધુ કહે, સીવી દો તો શું લો? સાધુ પગરખાની કિંમત પૂછે છે. મોચીએ કહ્યું, 150 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા. આ મોચી પાસે આવવા પહેલાં સાધુ બીજા કેટલાક મોચીઓને પગરખાની કિંમત પૂછીને આવ્યા હોય છે. તે બધા તેમને પહેલાં 2 રૂપિયા કહે છે અને પછી ઓછા કરીને 150 રૂપિયા સુધીની કિંમત કીધી હોય છે. પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો, જ્યારે આ મોચીએ તો પહેલેથી જ 150 રૂપિયો કહ્યો. આ સાંભળીને સાધુને નવાઈ લાગે છે. સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનું, પણ લેવાના કેટલા? તેથી સાધુ મોચીને પૂછે છે કે તમે 150 રૂપિયો તો કહો છો, પણ તમે છેલ્લે કેટલા રૂપિયા લેશો? ફ્રેન્ડ્સ, તમે તમારી મમ્મીને પણ આવી રીતે બજારમાં ભાવટાલ કરતા જોઈ હશે. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપને ઈચ્છા હોય તો બનાવું. મોચી સાધુની સામે જોઈ છે અને હસે છે અને કહે છે કે 150 રૂપિયો કીધો એટલા જ લઈશ, જો તમારી ઈચ્છા હોય તો બનાવો. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી પરમ દિવસે સાંજના સમયે પગરખા આપવાની વાત કહે છે, ત્યારે સાધુ કહે છે કે ચોક્કસથી પરમ દિવસે સાંજે પગરખા આપી દેજો, કેમ કે તેમણે બહારગામ જવું છે, માટે ચૂકાઈ ન જાય. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. મોચી કહે છે કે તમે બહારગામ જાઓ કે ના જાઓ, પણ તમને પરમ દિવસે સાંજે પગરખા જરૂરથી મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યો આપણું કામ? પણ જે આ સાધુ મહારાજ હતા તેને મોચીની વાત ઉપર વિશ્વાસ હોતો નથી, તેથી
તે તો બીજે દિવસે મોચીની દુકાને જાય છે અને પૂછે છે કે તેમના પગરખા સીવવાનું કામ કેટલે સુધી આવ્યું. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. ત્યારે મોચી કહે છે કે મહારાજ, તમે ચિંતા નહીં કરો, હું મારો વાયદો નહીં ચૂકું. છતાં એ સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું, એ તો ફરીથી દુકાને પહોંચી જાય. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. જ્યારે આ વખતે સાધુ મોચીની દુકાને આવે છે ત્યારે મોચી સાધુના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી જાય છે અને કહે છે કે મહારાજ, તમને માણસને ઓળખતા આવડતું નથી. તમને એવું લાગે છે કે દુનિયામાં બધા જ લોકો જૂઠું બોલો છે, તો ખોટા ખોટા ધક્કા શું કામ ખાઓ છો? સાંજે આવજો. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. સાંજે જ્યારે સાધુ મોચીની દુકાને આવે છે ત્યારે તેમના પગરખા સિવાયને તૈયાર થઈ ગયેલા હોય છે. એ જોઈને મોચી ઉપર તે ખૂબ જ ખુશ થાય છે. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. અને સાધુ સમજી જાય છે કે મોચી સાચું જ કહેતો હતો, તે કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે પૈસા છૂટતા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. સાધુ મોચીને પગરખાના 2 રૂપિયા આપે છે પણ મોચી પાસે છૂટતા પૈસા ન હતા, તેથી તે ત્યાંથી ઊભો થાય છે. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. મોચી તો સામેની દુકાને પરચુરણ લેવા માટે જાય છે. સાધુએ કહ્યું, રહેવાડો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. સાધુ મોચીને કહે છે કે બાકી વધેલા પૈસા તમારી પાસે રહેવા દો અને તેની તમાકુ પીજો. ફ્રેન્ડ્સ, તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકો બીડી કે સિગારેટ પીતા હોય છે તો તેમાં તમાકુ ભરેલી હોય છે, જે ખરેખર આપણા આરોગ્ય માટે નુકસાન કરતા છે, તેથી તે ન જ પીવી જોઈએ. અને મોચી પણ એવું જ કહે છે કે તે તમાકુ પીતો નથી. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. તો મોચી ફરીથી ના કહે છે, ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. કહે છે કે મહેનત વગરના પૈસા મને ના જોઈએ. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. મોચી ખરેખર સાચો હતો અને હૃદયનો સારો હતો, તેથી સાધુ મહારાજ એના ઉપર ખૂબ જ ખુશ થાય છે. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસ મણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. ફ્રેન્ડ્સ, તમે પારસ મણી વિશે સાંભળ્યું છે? જુઓ, અહીં મોચીના જે લોખંડના ઓજારો હતા તેને પારસ મણીનો પથ્થર ઘસતા જ કેવો જાદુ થયો? બધા સોનાના થઈ ગયા. છે ને જાદુઈ પથ્થર? હા, પછી તો મોચી પાસે સાધુ મહારાજ ગયા. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. અને જતાં જતાં ભિક્ષામાં મુઠ્ઠી ચણા માટેના પૈસા માંગે છે અને કહે છે કે ભગવાન તમારું ભલું કરશે. બાળમિત્રો, તમને મોચી ભગત વિશે જાણવાની મજા આવે છે ને? હા, તો કહો, આ મોચી ભગત કેવો હતો? બરાબર,
પ્રામાણિક અને સંતોષી. તો તમે મને કહેશો કે એ પોતાના ઘરમાં ઘણી બધી વસ્તુ રાખતો હશે કે જરૂર પૂરતી જ વસ્તુ રાખતો હશે? કોઈ કહેશો કે આ મોચી ભગત કોઈની વસ્તુ પોતાની પાસે રાખી લેતો હશે કે પાછી આપી દેતો હશે? હા, પાછો આપી દેતો હશે, બરાબર. એવી જ રીતે આ મોચી ભગત પગરખા સીવાના વધારે પૈસા લેતો હશે કે ઓછા પૈસા લેતો હશે? હા, ઓછા પૈસા લેતો હશે, બરાબર ને. તો મોચી ભગત આવો પ્રામાણિક અને સંતોષી હતો. તો હવે મને કહેશો કે આ મોચી ભગતની દુકાને કોણ આવ્યું હતું? હા, સાધુ મહારાજ, બરાબર. તો આ સાધુ મહારાજને શું જોઈતું હતું? કોણ કહેશે? હા, પગરખા, બરાબર. તો ફ્રેન્ડ્સ, હવે મને કહેશો કે આ પગરખાની કિંમત મોચી ભગતે કેટલા રૂપિયા કહી હતી? વેરી ગુડ, 150 રૂપિયો, બરાબર, બરાબર ને. હવે આ જ્યારે પેલા સાધુ મહારાજે મોચી ભગતના બધા ઓજારોને પારસમણીનો પથ્થર ઘસી નાખ્યો ત્યારે શું થયું? કોણ કહેશે? હા, મોચીના બધા જ ઓજારો સોનાના બની ગયા, બરાબર ને. તો હવે કહો, આ મોચી સોનાના ઓજારોનું શું કરશે? જાણવું છે ને. તો એના વિશે હવે આપણે આવતા અંકમાં જાણીશું. આવજો.